तो सूरत शहर सहित जिल्लामां धोधमार वरसाद वरસી રહ્યો છે। ઉધના, ઉમરપાડા, મહુવા, ચોર્યાસીમાં પણ સારો એવો વરસાદ, વરાછા, ડિંડોલી, કામરેજ, બારડોલી, લિંબાયતમાં પણ વરસાદ, તો પાંડેસરા, કતારગામ, માંડવી, પલસાણામાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, અનેક વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। તો માંગરોળમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો, ઓલપાડમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો, તો લિંબાયત, કતારગામ, સિટી લાઇટ વિસ્તારમાં પાણી ભરાયા છે, તરસાડી અને કોસંબામાં ઠેર ઠેર પાણી ભરાયા, તો તડકેશ્વર ગામમાં રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ફરી વળ્યા, માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી, કતારગામના લંબે હનુમાન રોડ પર ગોઠણસમાં પાણી ભરાયા છે। ભારે વરસાદથી રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે, વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ। તો સુરત જિલ્લામાં નોંધાયેલો વરસાદ જો જોઈએ તો ઓલપાડામાં 69 મિલીમીટર, કામરેજમાં 55 મિલીમીટર વરસાદ, મહુવામાં 44 મિલીમીટર અને પલસાણામાં 39 મિલીમીટર। સુરત શહેરમાં છેલ્લા 5 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, તેમાં પણ ગતરોજથી સુરત શહેરમાં ધોધમાર વરસતા સુરત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે સુરત રેલવે સ્ટેશન ગરનાળા વિસ્તારના છે, કે જ્યાં વહેલી સવારથી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા। પરંતુ સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે તાત્કાલિક વહેલી સવારથી ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો નિકાલ કરવાની સાથે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરત શહેરમાં જે મનપાની ટીમ જે છે તે મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત છે અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ગરનાળું જે છે તે વાહન વ્યવહાર માટે બંધ થઈ ચૂક્યું હતું, ભારે વરસાદના કારણે અહીં પાણી ભરાઈ જવા પામ્યા હતા, પરંતુ સુરત મહાનગરપાલિકાની જે ટીમ જે છે તે અહીં પહોંચી ચૂકી હતી અને વહેલી સવારથી તેઓ સ્ટેન્ડ બાય હતા અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી। આપ જોઈ શકો છો કે ગંદકીનો નિકાલ અહીં કરવામાં આવે છે અને લોકો માટે જે છે તે વાહન વ્યવહાર અહીં ખુલ્લો કરવામાં આવ્યો છે। થોડાક જ વરસાદમાં જે છે અહીં ગરનાળું પાણીથી ભરાઈ જવા પામે છે, જેના કારણે લોકોને અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પરંતુ સુરત મહાનગરપાલિકાની જે ટીમ જે છે તે વહેલી સવારથી સ્ટેન્ડ બાય હતી અને યુદ્ધના ધોરણે અહીં કામગીરી કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે। આપણી સાથે એસએમસીના કેટલાક અધિકારીઓ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ। સર, કેવી રીતે અહીં પાણી ભરાયું હતું ને કેવી કામગીરી હાલ ચાલી રહી છે? આ મોડી રાતથી અવિરત પડેલો વરસાદ સવારના પણ ચાલુ હતો અને અમને ઉપરાધિકારી મેસેજ મળતા તરુણ અમારી ટીમ સાથે અમે પહોંચી ગયા હતા। સવારના પાણી ભરાવા દઈ, થોડી 4-5 ફૂટ પાણી ભરાવા દઈ, ટ્રાફિક થોડો અવરોધાયો હતો, પણ અમારી ટીમે સ્ટેન્ડ બાય રહી વરસાદી જાડીયામાં જે કચરો જે આવી ગયો એને નિકાલ કરાવી અને ટ્રાફિક પૂરો થાય એ પ્રમાણે કામગીરી ચાલુ કરાવેલ છે અને પાણી ઉતરી ગયા બાદ અત્યારે અમારે સાફસફાઈની ઝુંબેશ પૂર્વેગે અમે ચાલુ કરી દીધી છે અને પૂર્વવત અમે બધું કરી દઈશું। સર, કેટલા લોકોની ટીમ જોડાઈ હતી અને સવારમાં કેટલું પાણી ભરાયું હતું, અત્યારે કેવી કામગીરી ચાલી રહી છે? સવારમાં 4-5 ફૂટ પાણી ભરાયા હતા અને વહેલી સવારથી અમે વરસાદી જાડિયા પર પાણી યોગ્ય રીતે નિકાલ થાય, કોઈ કચરો નહીં આવે એ પ્રમાણે કામગીરી ચાલુ કરી દીધી હતી અને અત્યારે પાણી ઉતરી ગયા બાદ અમે આ કાદવ અને ઉલેચવાની કામગીરી ચાલુ કરી દીધી છે અને 1.5 કલાકમાં અમે આનો નિકાલ લાવી દઈશું। બિલકુલ, તો આ હતા સુરત મહાનગરપાલિકાના અધિકારી કે જેઓ જણાવ્યું હતું કે સુરત શહેરમાં પાણી ઉતર્યા બાદ તેઓની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ જોડાયા છે અને અહીં સાફ સફાઈની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે અને જે ગરનાળું બંધ થઈ ગયું હતું વાહન વ્યવહાર માટે તેને ખુલ્લું કરવામાં આવ્યું છે અને યુદ્ધના ધોરણે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન પરવેશ કુરેશી સાથે મયુર ઠક્કર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।